રાજકોટ ગોંડલ રોડ અને નેશનલ હાઇવે 88 વાવડી રોડ પર શિવમ કિયાનો નવો શોરૂમ આવેલો છે. અહીં કિયાના અનેક મોડેલ ઉપલબ્ધ છે. શિવમ કિયાએ એકદમ અલગ અને અદ્યતન ટેકનોલોજીથી લોડેડ નવી સોનેટને લોન્ચ કરી છે. નવા અપડેટ્સ પછી કિયા સોનેટ ફેસલિફ્ટ મોડલની કિંમત વર્તમાન મોડલ કરતા વધારે છે. નવા સોનેટના મોડલમાં અપડેટેડ એલઈડી હેડલેમ્પ્સ અને નવા ડ્રોપ ડાઉન એલઈડી ડીઆરએલ સાથે નવી ડિઝાઇન કરેલી ગ્રીલ છે. આ સિવાય નવો એરડેમ અને નવી ડિઝાઇનનું બમ્પર પણ આવ્યું છે. જોકે નવા સોનેટના આગળના ભાગમાંથી ફોગ લેમ્પ દૂર કરવામાં આવ્યો છે. સાઇડ પ્રોફાઇલની વાત કરીએ તો તેમાં નવી ડિઝાઇનના એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે. પાછળના ભાગમાં નવા કનેક્ટેડ એલઈડી ટેલ લેમ્પ્સ અને સેલ્ટોસ જેવું નવું બમ્પર આપવામાં આવ્યું છે. નવા સોનેટમાં ઇલેક્ટ્રોનિક બેક ડિસ્ટ્રીબ્યુશન, ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ, બ્રેક આસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, એન્ટીલોક બ્રેક સિસ્ટમ જેવી વગેરે સુવિધાઓ આપવામાં આવી છે. મારું નામ ચિરાગ મામતોરા છે. હું અહીંયા સેલ્સ મેનેજર છું. બેઝિકલી કિયાના સોનેટમાં કસ્ટમરનો સારો રિસ્પોન્સ મળ્યા પછી લગભગ 2 લાખ વ્હીકલ કંપનીએ વેચી ચૂકી છે અત્યાર સુધીમાં. બીજું, અત્યારે કંપનીએ જે સેફ્ટી ફીચર્સ છે એમાં ઘણા બધા ચેન્જીસ કરી નાખ્યા છે. એમાં કંપનીએ એડાસ ફીચર્સ લેવલ 1ના પણ અત્યારે ફીચર્સ સોનેટ જેવી કારમાં પણ આપી દીધા છે. તમે અતિ આધુનિક કાર જુઓ તો એમાં બધામાં જોવા મળતા ફીચર્સ તમને જોવા મળે છે આમાં તમને. બીજી વસ્તુ, અત્યાર સુધી સોનેટમાં 360 ડિગ્રી કેમેરા અવેલેબલ નહોતા. હવે જે 360 ડિગ્રી કેમેરા પણ અવેલેબલ છે તમારે આમાં. બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ, જે જનરલી નોર્મલી જે બાજુ તમે ટર્ન લેતા હોય એ બાજુનો ટર્નમાં તમારે ઇન્ડિકેટરમાં તમને દેખાડી દેશે તમને. એમાં એ પણ ફીચર્સ નવો એડ થઈ ગયો છે આમાં તમારે. એ સિવાય નોર્મલી સેફ્ટી ફીચર્સમાં 6 એરબેગ, જે સોનેટમાં અત્યાર સુધી નહોતી આવતી, બેઝિક મોડલથી 6 એરબેગ આપી દીધી છે કંપનીએ. એ પણ તમારે આમાં ચેન્જીસ ઘણા બધા આપી દીધા છે કંપનીએ. એટલે ઘણા બધા અતિ આધુનિક ફીચર્સ સાથે બોસની મ્યુઝિક સિસ્ટમ છે, વેન્ટિલેટેડ સીટ છે, નવો લુક છે, ડ્યુઅલ ટોનના ઓપ્શન, નવા નવા કલરના ઓપ્શન આપી દીધા છે તમને. પ્લસ અત્યાર સુધી કસ્ટમરને IMT ઓપ્શન થતું હતું, જે હવે ડીઝલ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં પણ અવેલેબલ છે, જે સૌથી સારું પણ છે. જે લોકો કસ્ટમરની ડિમાન્ડ રહેતી હતી કે મેન્યુઅલ ડીઝલ આપો, અત્યારે ટ્રાન્સમિશનમાં જશો તમે તો પેટ્રોલમાં DCT ટ્રાન્સમિશન છે, પેટ્રોલમાં IMT ઓપ્શન છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન ઓપ્શન છે. એ સિવાય ડીઝલમાં જશો તો ડીઝલમાં ઓટોમેટિક ઓપ્શન છે, ડીઝલમાં તમારે મેન્યુઅલ ટ્રાન્સમિશન ઓપ્શન છે અને IMT ઓપ્શન. આ તમને નવા વર્ઝનમાં ઓપ્શનમાં અવેલેબલ છે. તમે જાશો તો પેટ્રોલમાં તમારે 7.99 એક શોરૂમથી પેટ્રોલમાં સ્ટાર્ટ થાય છે. બુકિંગ તો આમાં જનરલી તમારે કાર છે એનું ઓલરેડી કસ્ટમર, એક્ઝિસ્ટિંગ કસ્ટમર જોઈએ, એમાંથી ઘણા બધા બુકિંગ્સ મળેલા છે ઓલરેડી કસ્ટમરને. જે લોકો નોર્મલી કાર યુઝ કરતા હોય છે એ લોકોના રેફરન્સ બેઝિસથી, કે જે લોકો નવી સોનેટની રાહ જોઈને બેઠા હતા એવા ઘણા બધા કસ્ટમર ઓલરેડી એડવાન્સ બુકિંગ કરેલ છે આમાં કારમાં તમારે.